भरूच कोरोना વાયરસની મહામારીના કારણે હાલ ચોથા તબક્કાનો લોકડાઉન ચાલી રહ્યું છે અને અર્થતંત્રની વ્યવસ્થાને ધ્યાને રાખી સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે જેમાં એસટી બસો પણ શરૂ કરવાની પરવાનગી મળી છે પરંતુ સારા કોલેજો અને કંપનીઓ બંધ હોવાના કારણે એસટી બસોમાં મુસાફરીનો અભાવ જોવા મળી રહ્યો છે જેમાં પ્રથમ દિને જ ડેપો ખાલીખમ જોવા મળ્યો હતો। भरूच कोरोना वायरस की महामारी कारण चौथा तबक्का लॉकडाउन चाली रू है अर्थतंत्र की व्यवस्था ने ध्यान राखी सरकार द्वारा के छूटछाट आप समग्र विश्व में कोरोना वायरस महामारी लोग हाल बेहाल कर तरह त्रण तबक्का लॉकडाउन पूर्ण थे जेमा 45 दिवस लॉकडाउन में गरीब और मध्यम वर्ग परिवारों की हालत कफोड़ी बनी थी तरह कोरोना वायरस हजूप फैलाई रो त्यारे कोरोना वायरस थी डरी डरी ने रहवाना कारणे लोकोमां वधु फई फैलाई रह्यो छे। त्यारे अर्थव्यवस्था ने लई चौथा तबक्काना लॉकडाउन में सरकार द्वारा केटलीक छूटछाट आपी वेपार धंधा शुरू करवामां आव्या छे। त्यारे सरकारी एसटी बसो पण मुसाफरोनी सलामती ने ध्याने राखी बस शुरू करवानो आदेश आपता ज भरूचमां पण एसटी डेपो सवारे शुरू करवामां आव्यो हतो। परंतु प्रथम एक बस भरूचथी वागरा शुरू करवामां आवी हती जेमां 56 बैठकनी बस में मात्र 30 ज मुसाफरोने सोशियल डिस्टन्स साथे मास्क फरजियात अने सेनेटाइज सहित टेम्परेचर मापी बस में रवाना करवामां आव्या हता। परंतु भरूच जिल्लामां चौथा तबक्काना लॉकडाउन में शाळा कॉलेजो अने कंपनीमां बंद रहता मुसाफरोनी अवरजवर ओछी होवाना कारणे एसटी डेपो मुसाफरो विना खालीखम जोवा मळ्यो हतो। त्यारे लॉकडाउनना कारणे लोकोनी ओछी अवरजवरना कारणे डेपो खाली जोवा मळी रह्यो छे અને ડેપોમાંથી નીકળતી એસટી બસ માત્ર જે તે એસટી ડેપોના સ્ટેન્ડ ઉપર ઊભી રહેશે અને જાહેર માર્ગ ઉપરથી કોઈ પણ મુસાફરોને બેસાડવામાં નહીં આવે તેવું ભરૂચ નિયામક એસપી માત્રોજાએ જણાવ્યું હતું। સવારના 8 કલાકથી માંડીને સાંજના 6 કલાક સુધી ભરૂચ વિભાગના બે જિલ્લા ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લામાં જિલ્લાથી જિલ્લા જિલ્લાએ તાલુકા મથક સંચાલન ચાલુ કરેલ છે જેમાં ભરૂચ જિલ્લાનો ભરૂચ જિલ્લામાં નર્મદાનો નર્મદા જિલ્લામાં સંચાલન ચાલુ કરે છે જેમાં પોઈન્ટ ટુ પોઈન્ટ એટલે કે ભરૂચથી જંબુસર જંબુસરથી ભરૂચ ભરૂચથી વાગરા વાગરાથી ભરૂચ ભરૂચથી જગડા જગડાથી ભરૂચ એ રીતે જ્યાં બંને જગ્યાએ એસટીના પોઈન્ટ હોય ત્યાંથી સંચાલન ચાલુ કરે છે જેમાં મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે સેનેટાઇઝિંગ કરવામાં આવશે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું તમામ પાલન કરવામાં આવશે। મોટી બસમાં 30 મુસાફર અને મિની બસમાં 18 મુસાફરોને લઈ જવામાં આવશે। બસ જ્યાંથી શરૂ થાય ત્યાંથી મુસાફરોનું સ્ક્રીનિંગ કરીને બસ ઉપાડવામાં આવશે જેના માટે મુસાફરે બસ સ્ટેશનમાં 1.5 કલાક વહેલા આવવું પડશે અને તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ બસમાં બેસાડીને બસ રવાના કરવામાં આવશે। બસમાં 30 મુસાફરથી વધુ મુસાફર લેવામાં આવશે નહીં અને મિની બસમાં 18 મુસાફર વધારે લેવામાં આવશે નહીં। વધુમાં ઝોનમાં બસ સંચાલન બાબતે રાજપીપળાથી ધરમપુરની એક જોનની બસ પણ શરૂ કરવામાં આવેલ છે। આ ઉપરાંત ભરૂચ વિભાગના ડેપોમાંથી અંકલેશ્વરથી હાંસોટ અંકલેશ્વર ઝઘડિયા રાજપીપળા ડેડિયાપાડા રાજપીપળા કેવડિયાના રૂટો પણ જ્યાં પોઈન્ટ ટુ પોઈન્ટ છે ત્યાં શરૂ કરવામાં આવેલ છે। ભરૂચ વિભાગ દ્વારા 40 શિબિરનું સંચાલન આજથી શરૂ કરવામાં આવેલ છે અને વખતોવખત જે સૂચના સરકાર દ્વારા મળશે એમાં ફેરફાર કરીને પણ સંચાલન ચાલુ કરવામાં આવશે। આ ટ્રીપોમાં જો સફળતા મળશે તો વધુ ટ્રીપો પણ સરકારના આદેશ મુજબ શરૂ કરવામાં આવશે। इस वीडियो को लाइक करें, हमारी चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।